નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં વિષય ગણિત ભણીશું. પ્રકરણ 10 પેટર્નની રમત. ચાલો આજના વિડિયોમાં આપણે જોઈશું આપણ કરો. તમને પાઠ્યપુસ્તક પેજ નંબર 148 ઉપર તમને કેટલી પેટર્ન આપેલી છે, એ પેટર્ન આપણને અધૂરી આપી છે, આપણે તેને પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલા આપણે પહેલી પેટર્ન જોઈશું. એક ચોરસ છે. કેટલા ચોરસ છે? એક ચોરસ. ત્યાર પછી બે આડા ચોરસ, બે ઊભા ચોરસ. બે આડા, બે ઊભા ચોરસ. ત્યાર પછી છે ત્રણ આડા, ત્રણ ઊભા ચોરસ. શું થયું? પહેલી પેટર્નમાં એક જ ચોરસ છે, બાજુમાં બીજામાં બે આડા ચોરસ, બે ઊભા ચોરસ. એકમાંથી બે બે થયા. હવે બેમાંથી કેટલા થયા? ત્રણ થયા. એક બે ત્રણ, ત્રણ આડા, ત્રણ ઊભા. આવી રીતે તમને પહેલી પેટર્ન આપેલી છે. પહેલામાં એક, પછી બે ચોરસ, પછી ત્રણ ચોરસ. ત્રણ પછી કેટલા આવશે? ચાર ચોરસ આવશે. કેટલા ચોરસ આવશે? ચાર. ચાર ઊભા અને ચાર આડા. એવી રીતે કરવાના છે. તો આના કરતા જો મોટું ચોરસ કરવાનું. અને અંદર ચાર ચોરસ કરવાના. એક, બે, ત્રણ ને ચાર. થઈ ગયા ચાર. ચાર આડા, ચાર ઊભા. એક, બે, ત્રણ ને ચાર. એક, બે, ત્રણ ને ચાર. એક, બે, ત્રણ ને ચાર. આવી રીતે ચાર આડા, ચાર ઊભા ચોરસ દોરવાના છે. આપણે પહેલી પેટર્ન કરતા તમને પહેલા એક ચોરસ હતું, પછી બે આડા થયા, બે ઊભા થયા, એટલે કુલ ચાર ચોરસ થયા. બેમાંથી પાછા ત્રણ આડા થયા, ત્રણ ઊભા થયા. ત્રણ આડા અને ત્રણ ઊભા પછી કઈ પેટર્ન આવે? ચાર ખાના વાળા. તો ચાર ખાના આડા, ચાર ખાના ઊભા વાળા આપણે પેટર્ન કરવાની છે. સ્કેલથી વ્યવસ્થિત સરસ દોરવાની છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ચાર ખાના પછી કેટલા ખાના આવશે? પાંચ ખાના. તો પાંચ ખાના વાળી પેટર્ન આનાથી બે મોટી આવશે. તો થોડું મોટું ચોરસ કરો. એની અંદર કેટલા ખાના કરવાના? પાંચ આડા, પાંચ ઊભા. તો એક, બે, ત્રણ, ચાર ને પાંચ. થઈ ગયા પાંચ. એક, બે, ત્રણ, ચાર ને પાંચ. ત્યાર પછી ઊભા પાંચ દોરીશું. એક, બે, ત્રણ, ચાર ને પાંચ. રેડી? આવી રીતે તમારે પહેલી પેટર્ન છે એ તમારે પૂર્ણ કરવાની છે. ખ્યાલ આવી ગયો? પહેલી પેટર્ન કેવી રીતે કરવાની? એક ખાના હતા, એકમાંથી બે થયા, બેમાંથી ત્રણ, ત્રણમાંથી આપણે કરવાના ચાર. ચાર આડા, ચાર ઊભા. ચાર પછી આવશે પાંચ. પાંચ આડા, પાંચ ઊભા. પહેલી પેટર્ન અહીં થઈ ગઈ. હવે આપણે બીજી જોઈશું. ચાલો બીજામાં કેટલા ત્રિકોણ છે? એક ત્રિકોણ. પછી એક મોટા ત્રિકોણની અંદર એક નાનો ત્રિકોણ. પછી એક મોટા ત્રિકોણની અંદર ત્રણ નાના ત્રિકોણ. ધ્યાન રાખજો, ખાલી એક ત્રિકોણ, એકમાં એક ત્રિકોણ અને એકમાં ત્રણ ત્રિકોણ. તો મોટું ત્રિકોણ કરવાનું હવે બાજુમાં. બે લાઈન છે, અહીંયા બે ત્રિકોણ છે ઊંધા. તો આપણે ત્રણ ત્રિકોણ દોરવાના. હવે કેટલા દોરવાના? ત્રણ દોરવાના.
Bien. Adentro. Adentro. Bien, adentro. Troni, un cuerpo hacia adentro. ¿Qué viste tu hermana? નીચે બે હતા, બે ના કેટલા થયા? ત્રણ થયા. પેલા એક જ ત્રિકોણ છે, એકમાં એક ત્રિકોણ છે ઊંધું, એની પછી બે ત્રિકોણ કર્યા, બે ની ઉપર એક એક હતું એટલે એક કર્યો. બે ની જગ્યાએ કેટલા થયા? ત્રણ ત્રિકોણ કરવાના. ત્રણ ની ઉપર પાછા બે કરવાના, બે ની ઉપર પાછું એક કરવાનું. આવી રીતે તમારે ત્રિકોણ દોરવાનું છે. ત્યાર પછી આનાથી મેં મોટું ત્રિકોણ કરીશું. ત્રણની જગ્યાએ ચાર લાઈન કરીશું. એક, બે, ત્રણ અને ચાર. આવી રીતે ચાર લાઈન દોરવાની છે. એક, બે, ત્રણ અને ચાર. નીચે ત્રણ ત્રિકોણ હતા, એ પછી કેટલા દોરીશું? ચાર દોરીશું. એક, બે, ત્રણ, ચાર. આવી રીતે ચાર ત્રિકોણ દોરીશું. એની ઉપર ત્રણ દોરીશું. એક, બે અને ત્રણ. સર વ્યવસ્થિત કરવાનું, ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવું. ને પણ નાના મોટા ત્રિકોણ થશે. ત્યાર પછી એની ઉપર બે કરીશું. ત્યાર પછી એની ઉપર એક કરીશું. આવી રીતે વ્યવસ્થિત તમારે સરસ મજાનું દોરવાનું છે. ખ્યાલ આવી ગયો આ પેટર્ન? પહેલા એક લાઈન હતી, પછી બે લાઈન થઈ, પછી એક, બે ને ત્રણ થઈ, અહીંયા એક, બે, ત્રણ ને ચાર લાઈન થઈ. સૌથી પહેલા ચાર ત્રિકોણ, પછી ત્રણ ત્રિકોણ, પછી એની ઉપર બે ત્રિકોણ, પછી એક ત્રિકોણ. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ત્રિકોણ કરવાના છે. હવે આપણે આગળ લીટી જોઈએ. એક લીટી, બે લીટી, એક, બે ને ત્રણ લીટી, એક, બે, ત્રણ ને ચાર લીટી. હવે કેટલી લીટી કરવાની? પાંચ લીટી. તો પાંચ લીટી કરવા માટે આપણે શું કઈ લીટી આકાર દોરી શકીએ? પંચકોણ દોરી શકીએ. પછી થઈ ગઈ પાંચ લીટી. એક, બે, ત્રણ, ચાર ને પાંચ. પાંચ લીટી કર્યા પછી પાંચ પછી કેટલી આવશે? છ. તો છ લીટી કરીએ આપણે. થઈ ગઈ છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ખ્યાલ આવી ગયો? એવી રીતે એના પછી જો તમને પૂછી હોય તો સાત લીટી વાળી પેટર્ન કરવાની. કોઈ બી ડિઝાઇન દોરી હું તો એને કેટલી લીટી હોવી જોઈએ? સાત લીટી હોવી જોઈએ. ત્યાર પછી આપણે આગળ જોઈશું. મારી પોતાની પેટર્ન શું છે? મારી પોતાની પેટર્ન, આપણી જાતે આપણી પોતાની પેટર્ન બનાવવાની છે. ચાલો હું અહીંયા ચાર પેટર્ન બનાવીશ, તમારે પણ ચાર પેટર્ન બનાવવાની છે. ચાલો પહેલી પેટર્ન બનાવીશ.
ચોરસ અને એની નીચે બીજું ચોરસ આની એક ચોરસ એની નીચે બીજું ચોરસ ખ્યાલ આવી ગયો મારી પોતાની પેટર્ન આપણી જાતે બનાવવાની છે હવે આપણે જે ચી બનાવ્યું એની બાજુમાં વધારતું જાવ આ એક લાઈન હતી એક ની કેટલી લાઈન કરવાની બે લાઈન આવી એક લાઈન ઉપર નીચે હતી એક ની કેટલી લાઈન કરી બે કરી બે ની કેટલી કરવાની ત્રણ કરી લાઈન માં વ્યવસ્થિત આવવા જોઈએ હો ખાસ ધ્યાન રાખવાનું ત્રણ એક બે ત્રણ ત્રણ ની કેટલી કરી ચાર કરી ચાલો થઈ ગઈ ચાર લાઈન એક બે ત્રણ અને ચાર આપણે જાતે આપણને પસંદ પડે એવી પેટર્ન દોરવાની ત્યાર પછી આપણે બીજી દોરીશું એક ઊભું લંબચોરસ દોરીશ એની બાજુમાં એક ગોળ ત્યાર પછી હું આ પેટર્નમાં થોડો ફેરફાર કરીશ હું બે ગોળ કરીશ કેટલા ગોળ કરીશ બે ગોળ કરીશ એક જ લંબચોરસ અને બે ગોળ ત્યાર પછી આમાં હું થોડો ફેરફાર કરીશ આગળ વધારતું જવાનું ઘટાડતું નહીં જવાનું એક બે અને ત્રણ ગોળ કરીશ એક ગોળ હતું બે ગોળ થયા હવે કેટલા થયા ત્રણ ગોળ ત્યાર પછી ચોથી કઈ આવશે ચાર ગોળ આવે એક બે ત્રણ ચાર થઈ ગઈ પેટર્ન સરસ આવી રીતે તમારે કરવાની છે ખ્યાલ આવી ગયો હવે ત્રીજી પેટર્ન હું શીખવાડું એક બે અને ત્રણ જો સી આકાર જેવું થાય છે ખ્યાલ આવી ગયો બે બે આવી રીતે બે આડા ત્રણ ઊભા હવે શું કરીશું એક એક વધારવાનું ત્રણ આડા ચાર ઊભા શું કરવાનું ત્રણ આડી લાઈન કરવાની અને ચાર ઊભા કરવાના ત્રણ આડા ચાર ઊભા એક બે ત્રણ ને ચાર ખ્યાલ આવી ગયો આવી રીતે કરવાનું
પછી ત્રણ આડા આપણી જગ્યાએ કેટલા થઈ જશે ચાર આડા કરવાના બાજુમાં તો ઊભા કેટલા કરવાના પાંચ કરવાના એક જ લાઈનમાં આવવા જોઈએ સરસ ત્યાર પછી આપણે બે આડા ત્રણ ઉભા ત્રણ આડા ચાર ઉભા ચાર આડા પાંચ ઉભા તો બાજુમાં કેવી આવશે પાંચ આડા છ ઉભા એવી રીતે તમારે એ ચોથા નંબરની પેટર્ન છે એ તમારે જાતે તમારા આઈડિયા મુજબ તમારે કરવાની છે ખ્યાલ આવી ગયો આટલું પેટર્ન આગળ વધારવાની તો આપણે આગળ જોતું જવાનું એમ તમારે એની જેવી પેટર્ન બીજી આગળ બનાવતું જવાનું એક હોય તો એકમાંથી બે થાય બેમાંથી ત્રણ થાય ત્રણમાંથી ચાર થાય એવી રીતે પેટર્ન આગળ વધારવાની છે હવે આપણે જોઈશું પેટર્નને આગળ વધારો તો પહેલી પેટર્ન આપણે જોઈશું આ કેવા પ્રકારની પેટર્ન કહેવામાં આવે છે સંખ્યાત્મક પેટર્ન કે સંખ્યા લખેલી તમને આપેલી હોય અને પેટર્ન આગળ વધારવાની છે આને કહેવાય સંખ્યા પેટર્ન કહેવામાં આવે છે પહેલું છે 51 51 માં પછી આગળ 56 51 માં કેટલા ઉમેરે 56 થાય 51 પછી 52 ત્રેપન ચોપન પંચાવન ને છપ્પન પાંચ સંખ્યા ઉમેરીએ ત્યારે છપ્પન આવે છપ્પન માં કેટલા ઉમેરે તો 61 આવે છપ્પન પછી આવશે 57 58 59 60 61 એટલે છપ્પન માં પણ પાંચ ઉમેરીએ ત્યારે 61 આવે 61 માં પાંચ ઉમેરીએ એટલે 66 આવે 66 કેટલા આવશે 71 66 પછી 57 58 66 પછી 67 68 69 70 અને 71 એટલે 71 આવશે 71 માં 5 ઉમેરી એટલે કેટલા આવશે 76 71 માં 5 ઉમેરીએ એટલે આવે 76 76 માં 5 ઉમેરવાના છે 76 પછી 77 78 79 80 81 કઈ આવશે 81 તો અહીંયા લખવાના છે 81 ખ્યાલ આવી ગયો પહેલી પેટર્નમાં બધાયમાં 5 5 ઉમેરતું જવાનું છે અને 5 ઉમેર્યા પછી સંખ્યા તમારે લખવાની છે ત્યાર પછી બીજા નંબરની પેટર્ન જોઈશું 7 ખાલી જગ્યા 21 28 35 ખાલી જગ્યા ખાલી જગ્યા અહીં તમને આ વાંચવા પરથી કઈ તમને ખ્યાલ આવે છે કે કેવી પેટર્ન છે 7 નો શું છે ઘડિયો આપેલો છે શું આપેલો છે ઘડિયો 7 એકા 7 7 દુ આપેલા નથી 7 તરી 21 7 ચોક 28 7 પંચા 35 છે ઘડિયો તો આપણે અહીંયા ઘડિયાળની મદદથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે 7 એકા 7 7 દુ 14 તો પહેલી ખાલી જગ્યામાં આવશે 14 7 દુ 14 તો 14 7 તરી 21 આપેલા છે 7 6 28 પણ આપેલા છે 7 5 35 પણ આપેલા છે હવે 7 6 કેટલા થશે 7 6 42 તો 42 લખવાના છે 70 70 49 તો અહીંયા લખવાના 49 ખ્યાલ આવી ગયો આગળ પેટર્ન જોવાની પછી વિચારીને બીજો જવાબ મૂકવાનો છે ત્યાર પછી છે ત્રીજા નંબરે 2 4 2 માં 2 ઉમેરી આવી છે 4 4 માં 4 ઉમેરી આવી છે 8 8 માં 8 ઉમેરી એટલે 16 16
छत्री और नौ उमेरता
કેટલા છે 0 2 6 અને 5 2 માં કેટલા ઉમેર્યા પહેલામાં 0 માં 2 ઉમેર્યા એટલે 2 2 માં પાછા 4 ઉમેર્યા એટલે 6 એટલે બેઠી સંખ્યા ઉમેરવામાં આવે છે 2 ઉમેર્યા પછી 4 4 પછી 6 ઉમેર્યા 6 માં 6 ઉમેર્યા એટલે 12 હવે 6 પછી બેઠી સંખ્યા કઈ આવે 8 તો 12 માં 8 ઉમેરો 12 પછી 13 14 15 16 17 18 19 અને 20 12 માં 8 ઉમેરીએ એટલે કેટલા આવશે 20 20 માં 8 પછી કેટલી આવે 10 તો 10 ઉમેરો 20 માં 10 ઉમેરીએ એટલે આવે 30 30 માં 10 પછી કેટલી કઈ આવશે 12 30 માં 12 ઉમેરવાના છે 10 ઉમેરે તો 40 બીજા બે ઉમેરી એટલે 42 42 માં પાછા 12 પછી આવશે 14 14 ઉમેરવાના છે 14 ઉમેરીએ એટલે થશે 56 કેટલા થાય 56 14 પછી પાછા 16 ઉમેરવાના 16 ઉમેરી એટલે 12 વધી પડી એટલે 72 કેટલો જવાબ આવશે બેકી સંખ્યા ઉમેરતું જવાનું છે ત્યાર પછી આપણે ત્રીજી જુઓ 1 3 7 અને 13 શું છે જો 1 માં 2 ઉમેર્યા એટલે 3 3 માં 4 ઉમેર્યા એટલે 7 3 ને 4 7 5 ઉમેર્યા 7 પછી 2 ઉમેર્યા એટલે 3 3 માં પાછા 1 પછી જવા દીધું 1 પછી 2 જવા દીધા 3 3 પછી 4 ને 5 ને 6 જવા દીધા એટલે 7 એટલે 3 સંખ્યા જવા દીધી અહીંયા 1 સંખ્યા જવા દીધી અહીં 3 સંખ્યા જવા દીધી 3 જવા દીધી વચ્ચે 4 5 ને 6 3 જવા દીધી 3 પછી 5 જવા દેવાનું 3 પછી 5 સંખ્યા જવા દો 7 પછી 8 9 10 11 ને 12 જવા દીધા એટલે આયા 13 5 જવા દીધી હવે 7 જવા દેવાનું 13 પછી 7 જવા દેવાનું 13 પછી 14 15 16 17 18 19 1 2 3 4 5 6 20 7 જવા દેવાની એટલે 20 જવા દીધા એટલે આવશે 21 ખ્યાલ આવ્યો 21 7 પછી 9 જવા દેવાના હવે કેટલા આમ જવા દેવાના 9 તો જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 21 પછી આવશે 22 23 24 25 26 27 28 29 30 30 જવા દેવાના એટલે શું આવશે 9 જવા દીધા 9 પછી 11 જવા દેવાના 11 નો અંક કયો આવશે 10 નો 41 આવે તો 11 નો આવશે 43 જવા દેવાના એટલે 43 11 જવા દીધા આવે 13 જવા દેવાના 13 અંક પાછળ આવવાનો 43 પછી 13 ઉમેરવાના 13 ઉમેર્યા પછી જે સંખ્યા અંક લખવાનો છે તો 13 ઉમેર્યામાં 6 5 આના પછી નો અંક મેળવવાનો એટલે 57 57 માં પાછા 13 જવા 13 નહીં 15 જવા દેવાના બગડો વધી પડી 1 7 52 72 પછી કેટલા આવશે 73 તો લખાશે 73 આવી રીતે એકી સંખ્યા જવા દેવાની છે 1 જવા દીધા પછી 3 પછી 5 પછી 7 અંક પછી 9 અંક પછી 11 13 15 17 એવી રીતે અંક છોડવાના છે હવે આપણે ચોથી જોઈશું 2 પછી 3 3 2 માં 1 ઉમેર્યો એટલે 3 3 માં 3 ઉમેર્યો
કેટલો જવાબ આવશે 27 અહીંયા લખાશે 27 9 ઉમેર્યા હવે 11 ઉમેરો 27 માં 11 ઉમેરો એટલે આવશે 38 38 માં પાછા 13 ઉમેરવાના 11 પછી કઈ આવે બીજી સંખ્યા 13 13 ઉમેરીએ 13 ઉમેરો ચલો 11 પછી આવે 13 8 ને 3 11 ઉમેરો વધી ये कितना आवश्यक कितना है तो ये रखा से कितना है तेर में या तेर पच्चीस में वाला आवश्यक पंद्रह तो एकावन में पंद्रह में हो छह कितना जवाब आया हो छासठ आया हो छासठ में आपने पंद्रह में था पंद्रह पच्चीस सोलह जवाब आया ना आपने सत्तर में वाला छासठ में तुम्हारे सत्तर में वाला थे उम्र के छोने साथ तेरह तो लोग बताइए साथ लेना इतना आवश्यक क्या सी जवाब आवश्यक आवी रिते एक ही संख्या तुम्हारे उम्र को जवानों चे अक्या ते पंद्रह सत्तर ओग्रिंस एक ग्रिंस एवी रिते उम्र तू जवान हमें क्या आवी गयो केवी रिते पेटन जुवानी पेटन क्या आवी जुवानी कितना कितना उम्र रहता चे પછી આપણે પાછળની પેટર્નમાં ઉમેરતું જવું આજનું હોમવર્ક તમારું છે પાઠ્યપુસ્તક પેજ નંબર 148 અને 149 આખું લખો બંને પેજની પેટર્નનું દોરવાની છે અને લખવાની છે ખ્યાલ આવી ગયો હોમવર્ક પેજ નંબર 148 અને પેજ નંબર 149 આખું તમારે